તો સીધી જે બિઝનેસ સમિટ ચાલી રહી છે ગાંધીનગર ત્યાં જઈશું કેમ કે બિઝનેસ સમિટમાં ઘણા બધા જે રોકાણકારોની દ્રષ્ટિએ પણ ગુજરાત કેમ મહત્વનું અને ગ્રોથ એન્જિન કેમ ભારતનું છે તેને લઈને સુઝુકીનો જે નવો પ્લાન છે તેનું ઉદઘાટન થયું. શિરીષ કાશીકર આપણી સાથે છે, રુઝાન ખંભાતા આપણી સાથે છે, બંને મહાનુભાવનું સ્વાગત છે. શિરીષભાઈ આપથી શરૂઆત કરવા માંગીશ. જે રોકાણની વાત છે, જે રોજગારીની વાત છે, કદાચ મેકિંગ ઇન્ડિયા અંતર્ગત જે રીતે બંને દેશની રિલેશનશીપ આગળ વધી રહી છે, ગુજરાતમાં જે રોકાણ આવી રહ્યું છે કેટલો ભવિષ્યમાં ફાયદો થશે? કેમ કે જે પ્લાન છે 7.5 લાખ એન્યુઅલી વર્ષની કાર ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, 10,000 લોકોને રોજગારી આપવાની વાત છે. રોજગારીની બાબતમાં કંઈક આપણે નેક્સ્ટ લેવલ પર જઈશું આ ઇન્વેસ્ટમેન્ટથી ગુજરાતમાં. જો આ પ્રકારનો દાવો જ્યારે ટાટાનો નેનો પ્રોજેક્ટ સાણંદમાં આવ્યો ત્યારે પણ કરવામાં આવ્યો હતો, ટાટા દ્વારા પણ અને ગુજરાત સરકાર દ્વારા પણ, કે આનાથી રોજગારી આવશે, રોજગારી વધશે. અનડાઉટેડલી એ પ્રોજેક્ટ આવવાથી એ વિસ્તારમાં ઘણા બધા લોકો સમૃદ્ધ પણ થયા, ખેડૂતોને પણ ઠીકઠાક વળતર મળ્યું અને સાથે સાથે રોજગારી પણ આવી. એમાં ગુજરાતના સ્થાનિક લોકો પણ હતા અને બહારથી પણ ઘણા બધા લોકો આવ્યા અને અમને રોજગારી મળી. એના આંકડા જે સરકાર દ્વારા અપાતા હોય કે કંપની દ્વારા અપાતા હોય એમાં હંમેશા ક્યાંક ને ક્યાંક મિસમેચ થતું રહેતું હોય છે. હવે આ કંપનીની વાત છે કે બીજી કોઈ પણ કંપની, અને કંઈ ગુજરાતની અંદર આવનારી આ કોઈ પહેલી કંપની છે નહીં કે જે પોતાનો પ્લાન્ટ અહીંયા નાખી રહી હોય અને એના કારણે રોજગારી વધવાની હોય. પણ આખો મુદ્દો જે છે એ જુદો છે. જાપાનીઝ કંપનીઓ અહીંયા વધુ ને વધુ આવે, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ સાથે આવે, ખાસ કરીને ડિફેન્સ પ્રોજેક્ટ્સમાં જે કંપનીઓ જાપાનની કામ કરે છે એ અહીંયા આવે અને ટેકનોલોજીકલ ટ્રાન્સફર ની શરત સાથે એ લોકો આવે, તો એનાથી આપણે ત્યાં આપણો જે બુદ્ધિજન છે એને પણ ફાયદો થશે, સ્કિલ લોકોને રોજગારી મળશે. માત્ર રોજગારી નહીં પણ જે સ્વરોજગારીનો મુદ્દો છે એ પણ એક મહત્વનો, કારણ કે ગુજરાતમાં તો આપણે બિઝનેસ માઇન્ડેડ લોકો છીએ. આસપાસમાં નાનો મોટો ધંધો મળી જાય તો પછી આપણે કંઈ નોકરી કરવાની જરૂર નથી એવી માનસિકતાવાળા લોકો છીએ, તો એનો પણ એનો બેનિફિટ પણ મળે અને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ જે વિકસે. દાખલા તરીકે રાજકોટમાં અત્યારે બહુ મોટા પાયે જીઆઈડીસીસ છે, એમાં સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ બધી અલગ અલગ ફોરેન કંપનીઓ માટે કામ કરે, તો આ પ્રકારની સર્વિસ ઇન્ડસ્ટ્રીનું ક્લસ્ટર ઊભું થાય તો અલ્ટિમેટલી એનો ફાયદો એવો છે ગુજરાતના અને દેશના અર્થતંત્રને થાય. પ્રશ્ન જ્યાં સુધી આંકડાઓનો છે તો આંકડાઓ જે છે એ હંમેશા આગળ પાછળ રહેતા હોય છે. સરકારનો દાવો કંઈક જુદો હોય છે, કંપનીઝ પોતાના અલગ દાવા કરતી હોય, વાસ્તવિકતા જેમને રોજગારી મળતી હોય છે એમાં ઘણો બધો તફાવત હંમેશા રહેતો હોય છે. અને આમ પણ અમુક આંકડાઓની આટીગૂટી સામાન્ય માણસના દિમાગમાં નથી ઉતરતી, એ વાયદો કરવા માટે ના હોય કે વાયદો પૂર્ણ થયા બાદ એક્સપ્લેનેશન આપવાની બાબતની વાત હોય. રુઝાનબેન આપણી સાથે, રુઝાનબેન તમે આ વેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો, ઇન્વેસ્ટમેન્ટ અને રોજગારી અને એ જ વાતનું ફોકસ થઈ રહ્યું છે? એક તો પેલા પણ વાત કરી કે નાના ઉદ્યોગો છે, નાના ઉદ્યોગોને બેઠા કરવાના છે, એફડીઆઈ આવવાની છે, કઈ રીતે સંલગ્ન મળીને એક તાલ મળીને આગળ વધશે આ બાબતમાં? સૌથી પહેલા ધ ગુડ થિંગ ઇઝ ધેટ કે જાપાન ઇઝ ધ થર્ડ હાઈએસ્ટ એફડીઆઈ ઇન્વેસ્ટર ઇન ઇન્ડિયા, એટલે ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કરી રહ્યું છે. અને અત્યારે જે આપણે એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કે બે ચાલતા હતા જાપાનના નાના નાના, આ ત્રીજો એ બીજો છે, વિચ ઇઝ 10 ટાઈમ્સ બિગર ધેન ધેટ. અગર હું એક થોડું હજી આઈ વુડ લાઈક ટુ થોડું હજી મોટી વાત કરવા માટે, હવે થયું છે એવું કે ફ્રોમ ધેટ જેટલા એઝ અ લેમેન આઈ એમ ટોકિંગ, નોટ એઝ એન ઇકોનોમિસ્ટ ઓર નોટ એઝ એન ફોરેન પોલિસી એક્સપર્ટ, બટ એઝ અ લેમેન ને બધાને દેખાય, જેને ઇન્ટરેસ્ટ હોય આ સબ્જેક્ટમાં એને દેખાય કે અત્યારે જે ચાઇના પોતાના જે પોતાનું માર્કેટ એ નથી, એટલે એ સેચ્યુએશન આવ્યું છે, એટલે બહારની માર્કેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નાખે છે. જાપાનમાં બી સેમ થયું કે એને બી બહાર જઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નાખવા છે. હવે થયું એવું રહ્યું છે કે ઇન્ડિયાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જોઈએ છે, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ કે અત્યારે જે ચાઇનાના જે રીતનું વલણ છે બીજી બધી કન્ટ્રીઝ સાથે, એટલે જાપાન ઇન્ડિયા એ લોકો સાથે આવી ગયા, જેને કે ચાઇનાએ પાકિસ્તાનનો હાથ મિલાવવાની ટ્રાય કરી અને પેલો વન બેલ્ટ વન રોડ નો પ્રોજેક્ટ નાખ્યો, એટલે ઇન્ડિયાએ કહ્યું કે હવે અમે એશિયા આફ્રિકાનો બેલ્ટ નાખીએ. હવે પોઈન્ટ સાંભળજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી રહ્યું છું. સુઝુકીએ કાલે 3,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટની વાત કરી અહીંયા આપણા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં, વેરી ગુડ, આપણે બધા ખુશ, થોડું જોઈએ ખુશ, કોઈ ડાઉટ જ નથી. રોજગારી આવશે, કેટલી રોજગારી આવશે તો સાહેબે જવાબ આપી દીધો, એટલે મારે એમાં અત્યારે વધારે ડિટેલિંગ કરવું નથી. પણ પોઈન્ટ અત્યારે એ છે આપણા માટે જે પોઝિટિવ, એના માટે પોઝિટિવ એટલે આ વાત એટલે કરવા માંગુ છું કે જે આપણને બધું બતાવી રહ્યું છે, કારણ કે આપણે નેક્સ્ટ બુલેટ ટ્રેનના ક્વેશ્ચનમાં કહીશ કે શું થઈ રહ્યું છે કે બધું યારી દોસ્તી નથી, ઇટ ઇઝ પ્યોર બિઝનેસ, અને હું પ્યોર બિઝનેસ એક્સપ્લેન કરી રહી છું. કમિંગ બેક ટુ સુઝુકીએ જે 3,000 કરોડ નાખ્યા છે, કારણ કે જે આ કોરિડોર આપણે બનાવી રહ્યા છે, એટલે માઇનામાં એ બધા સાથે આપણે દોસ્તી કરી છે, કારણ કે આખો નવો સી કોરિડોર બની રહ્યો છે, એટલે યાદ રાખજો. સી કોરિડોર એટલે એક રીતે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બી થાય, ઇઝી બી થાય, પેલા બધું રિહેબિલિટેશન
સ્ટેશન એવી બધી જરૂર ના પડે, રસ્તાઓ શોધવા ના પડે અને સસ્તો થાય સી કોરિડોર. એટલે આખો સી કોરિડોર નવો બની રહ્યો છે અને જાપાન ઇન્ડિયામાં એટલી ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કરી રહ્યું છે ગુજરાતમાં, કારણ કે ત્યાંથી એ સીધું એનું એક્સપોર્ટ થઈ શકે આફ્રિકન કન્ટ્રીઝમાં. માઇન્ડ ધેટ વેરી વેલ, બીકોઝ એક્ચ્યુઅલી આફ્રિકન કન્ટ્રીઝ આર હાઈએસ્ટ ઇમ્પોર્ટર્સ ઓફ લોટ ઓફ થિંગ્સ. એટલા માટે આ આખું જે માળખું છે ફાઇન છે, જાપાનને બી ફાયદો છે, ઇન્ડિયાને બી ફાયદો છે. એટલે જ્યારે એફડીઆઈ આવી રહી છે, વી આર ઓલવેઝ ઓપન ટુ એફડીઆઈ, કારણ કે સમવે ઓર ધ અધર ધે ડુ બ્રિંગ એટલીસ્ટ સમ ઇકોનોમિક સ્ટ્રેન્થ ટુ ધ કન્ટ્રી. નુકસાનનો ધંધો તો કોઈ ના કરે. અને બીજી વાત એ કે ઘણી વાત અત્યારે જે ચર્ચાઈ રહ્યું છે કે જાપાનની થોડીક કમજોરી છે અને આપણી જરૂરિયાત છે. કમજોરી ક્યાં છે? મજબૂરી. મજબૂરી એક્સપાન કરવા માટે એ મજબૂરીને હું પોઝિટિવ એંગલમાં લેવાની વાત છે. ના ના, જાપાન ને તો ફાયદો છે, કારણ કે એ પોઝિટિવ એંગલથી લેવાની વાત છે કે આફ્રિકન કન્ટ્રી સુધી પહોંચવું હોય તો એ કોરિડોર બનાવો પોઝિટિવ. અને અને અત્યારે ઇન્ડિયાના જે આજુબાજુ જે માયનામાર લોકો આવેલો એ બધા રિલેશન સુધરી રહ્યા છે. એટલે જે આખો સી કોરિડોર છે, આઈ વુડ રાધર હેડ્સ ઓફ ટુ બોથ ધ કન્ટ્રીઝ, હેડ્સ ઓફ ટુ આરપીએમ, એમાં ના નથી પાડી રહી. બહુ સરસ સ્ટ્રેટેજી છે, બહુ સરસ પોલિસી છે, એનાથી ઇન્ડિયાને તો ફાયદો થવાનો છે, બટ ડાઉટ નથી. પણ હવે તો પોઈન્ટ ઇઝ ધેટ કે એવું આપણે બધા જે ક્યારના વિચારી રહ્યા છે કે જાપાન આપણી પર બધું આપી રહ્યું છે ને આમ તેમ, એ આપણે માઇન્ડમાંથી કાઢી નાખીએ. જેટલી જાપાનને આપણી જરૂર છે એટલી આપણે એની જરૂર છે. અને આની પાછળ એક બીજો એંગલ છે, યારી દોસ્તીને આપણે